નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ ધોરણ 10 પ્રસ્તાવના બાદ આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણશું. તેમાં યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ભૂસા શોધો. પહેલો દાખલો છે 135 અને 225 માં યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી અને ભૂસાઓ શોધવાનો છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે 135 અને 225 135 અને 225 માં કઈ સંખ્યા મોટી છે? તો કે 225. તો 225 ગ્રેટર ધેન 135. આ જ વસ્તુ છે, છે ભાગાકારની જ રીત, પણ 10મા ધોરણમાં આપણે એને યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે છે. અહીંયા હું તમને સાઈડમાં થોડી કઈ રીતના આપણે કરી છે એની ગણતરી તમને કરાવીશ કે 225 ભાંગ્યા 225 ભાંગ્યા 135 કરવાના થાય તો 135 એક 135 બાદબાકી કરવાની થાય ભાગાકારમાં તો અહીંયા 90 આવશે. બરાબર, તો એક શેષ છે એ 90 આવતા, 0 નથી આવ્યું, તો હજી આપણે આગળ વધુ ભાગ ચલાવવો પડશે. તો 90 ભાંગ્યા 135 કરશું તો 90 એક 90, હજી આપણે શેષ 35 ન થાયવી માટે આપણે વળી પાછો ભાગ ચલાવવો પડશે. 45 ભાંગ્યા 90, તો 45 એક 45 ને 45 બે 90. હવે આપણે શેષ અહીંયા 0 આવતા 135 અને 225 નો ગુસા કેટલો થશે? તો કે 45 થશે. તો જ્યારે શેષ બરાબર 0 આવે ત્યારે ભાજક જે આવે છે એ ગુસા થશે. તો ગુસા કેટલો થયો? 45 થયો. એવી જ રીતે બીજો દાખલો 196 ભાંગ્યા 38,220 છે. તો 38,220 ભાંગ્યા 196 કરતા અહીંયા સાદી ભાષામાં આપણે ભાગાકાર કરી લેશું કે જેથી તમને યુક્લિડની ભાગ પ્રવૃત્તિમાં વાંધો આવે નહીં. સાઈડમાં રફ કામ કરતું જવાનું અને ગુસા આવી રીતે આપણે મેળવવાનો છે. આના પછી 196 ભાંગ્યા 38,220 કરીએ તો આપણે પહેલા આની સાથે આ ત્રણ રકમ લેવાની થાય તો 196 એક 196 થાય ને 196 બે એ 382 કરતા વધી જશે એટલે 196 એક 196. હવે આપણે 196 કરતા 186 ઘટી ગયા છે તો એટલા માટે ઉપરથી આપણે બે ઉતારશું. 196 સાઈડમાં તમે થોડો ગુણાકાર કરી અને ભાગાકારની રીત ચલાવશો તો 9 ભાંગ્યા આપણે 196 એટલે 1764 ભાગ ચાલશે. હવે 980 તો 196 ગુણ્યા કેટલા કરતા? 980 આવશે. તો એના માટે આપણે 196 ગુણ્યા 2 કરીએ, 3 કરીએ, 4 કરીએ, 5 કરીએ, એવી રીતે કરતા જાય તો 5 ભાગ ચાલશે, 980 જ આવશે. તો જ્યાં સુધી 0 શેષ ન આવે ત્યાં સુધી આપણને ગુસા મળતો નથી. તો 196 ગુણ્યા 195 કરતા આપણને ડાયરેક્ટ 38,220 ભાગાકારનો જવાબ મળી જાય છે. તો 195 અને 196 ગુણાકાર કરતા 38,220 આવે છે. તો 38,220 નો ગુસા કેટલો થાય? 196 થશે. એવો ત્રીજો દાખલો છે 867 અને 255. અહીંયા પણ એ જ રીતે આપણે લેવાની છે 867 ભાંગ્યા 255. 255 ને ભાગ ચલાવવાના થાય તો 255 બે 500 થશે. 867 થી નીચેની સંખ્યા આપણે જોશે. 255 બે નહીં પણ 255 ત્રણે ભાગ ચલાવો તો 255 ત્રણ 765 થશે. તો બાદબાકી હવે કરતા 102 આવશે. 102 એટલે શેષ હજી 0 આવેલી છે નહીં. તો હજી પાછો આપણે ભાગ 102 ભાંગ્યા 255 કરવાના થશે. વળી પાછો ભાગ ચલાવતા 155 102 ગુણ્યા 2 કરીએ એટલે 204 આવશે ને 102 ગુણ્યા 3 કરો તો 255 કરતા વધી જશે એટલે આવશે 51. હજી શેષ 0 આવેલી છે નહીં. તો આપણે અહીંયા જોઈએ
કે 51 ભાગ્યા 102 કરીએ તો 51 દુ કેટલા થશે 102 0 શેષ આવી ગઈ તો વિદ્યાર્થી આ વસ્તુ જે છે ઈ સાદા ભાગાકાર જ છે પણ આપણે 10માં ધોરણમાં યુક્લિડની ભાગ પ્રવિધિ નામ આપેલું છે વસ્તુ ભાગાકારની જ છે પરંતુ આપણે એને યુક્લિડની ભાગ પ્રવિધિ કહીએ છીએ અને એને થોડીક લખવાની મેથડ બદલાણી છે તમને 8માં 9માં આવી જ રીતના આપતા જે આ જ વસ્તુ છે એ આવી રીતના તમને અત્યારે આપેલી છે આ સિમ્પલ મેથડ છે આપણે થોડીક એમાં વિવિધતા લાવવાની છે હવેનો આપણો એના પછીનો નેક્સ્ટ દાખલો ત્રીજો જે છે ત્રીજો દાખલોમાં કહે છે કે લશ્કરના સભ્યો વાળો જે દાખલો છે લશ્કરના સભ્યો 616 છે અને એમાંથી એના બેન્ડબાજ આપણે કેટલા લાવવાના છે એમાં ટેક્સ્ટબુકમાં આપણે રકમ જરાક જોઈ લઈએ કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે અને બંને જૂથ સમાન સંખ્યામાં સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તો તેઓ તે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં કે મહત્તમ કેટલા સભ્યો હોય છે આ દાખલો ગણવાનો થાય આપણે તો એમાં 616 લશ્કરના સભ્યો છે અને બેન્ડ જે છે એ 32 છે તો આપણે 616 ગ્રેટર ધેન 32 સિમ્પલ વસ્તુ જ છે ભાગાકાર જ કરવાનો છે સેમ તમને જે મેં આ મેથડ બતાવી એ જ મેથડથી તમે તમારી જાતે દાખલો ગણી શકો ત્યારબાદ આપણો ચોથો દાખલો છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈ પૂર્ણાંક એમ માટે 3m અથવા તો 3m પ્લસ 1 હોય હવે આપણે વિદ્યાર્થી સાબિત કરવાનું છે બરાબર તો એના માટે આપણે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે કયો લીધો છે ધારો કે a અને b બરાબર આપણે 3 લીધો છે તો b બરાબર 3 લીધા હતા એટલે હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a બરાબર કેટલા થશે 3q થશે અથવા તો a બરાબર 3q પ્લસ 1 અથવા તો a બરાબર 3q પ્લસ 2 જ્યાં q છે એ પૂર્ણાંક છે જો a બરાબર 3q 2 હોય તો એ સ્ક્વેર નો આપણે દાખલો જે છે એ સ્ક્વેર વાળો આપણને તમને સંખ્યા રકમમાં આપેલું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકના વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા તો 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય એ આપણે સાબિત કરવાનું છે તો એ 3 એનો વર્ગ આપણે કર્યો તો એનો વર્ગમાંથી આપણે 3q નો વર્ગ કરવો પડે 3q નો વર્ગ કરો એટલે તંતમ 9 9q સ્ક્વેર બરાબર 3 એમાંથી કોમન કાઢતા 3q સ્ક્વેર બરાબર 3m થાય બરાબર એના પછી જ્યાં m બરાબર શું કીધું છે કે જ્યાં m બરાબર 3q જે છે જે કોઈ પૂર્ણાંક છે ત્યાર પછીનો છે બીજો એવી જ રીતના એમાં 3q પ્લસ 1 ની આપણે વાત કરીએ તો 3q પ્લસ 1 ની વાત કરીએ તો 3q પ્લસ 1 બરાબર તો a સ્ક્વેર કેટલો થાય એમાં તો કે 3q પ્લસ 1 નો વર્ગ હવે તમે 7માં 8માં માં અવયવની રીત દાખ જોઈ ગયા છો કે જેમાં a પ્લસ b નો વર્ગ તો a પ્લસ b નો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા પહેલું પદ બીજા પદનો વર્ગ સોરી પહેલું પદ ગુણ્યા બીજું પદ અને છેલ્લે બીજા પદનો વર્ગ તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે 9q સ્ક્વેર પ્લસ 6q સ્ક્વેર 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એટલે 6 2 3 2 6 6q વત્તા 1 નો વર્ગ એક જ થાય તો હવે આ જે વસ્તુ આપણે આવેલી છે એ કઈ રીતના કયા પદ ઉપરથી આવેલી છે a પ્લસ b ના વર્ગ ઉપરથી a પ્લસ b નો વર્ગ એટલે શું થાય એનો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આ જ વસ્તુનું સૂત્ર અહીંયા લાગુ પડેલું છે આપણે તો એમાં 9q સ્ક્વેર પ્લસ 6q પ્લસ 1 આવેલું છે તો એમાંથી આપણે હવે એમાંથી કોમન 3 કાઢ્યા છે 3 કોમન કાઢતા તન તન 9q સ્ક્વેર 3 2 6q પ્લસ 3 1 3 તો 3m m પ્લસ 1 m પ્લસ 1 એટલે કે અહીંયા આપણે આ જે વસ્તુ છે 3m એના બદલે આપણે 3m પ્લસ 1 શું કહેવાય લીધેલા છે હવે એવી જ રીતના આપણે ત્રીજો એક બાકી રાખ્યું છે અહીંયા 3q પ્લસ 2 નું તો 3q પ્લસ 2 ની વાત કરીએ તો એ તમને હું ગણાવી દઉં છું કે જો a બરાબર 3q વત્તા 2 તો શું થાય સેમ આ જ સૂત્ર થાય a સ્ક્વેર બરાબર શું થાય 3q વત્તા 2 નો વર્ગ તો પહેલા પદનો વર્ગ એટલે તન તન 9 9q સ્ક્વેર વત્તા પહેલું પદ બીજું પદ ગુણ્યા 2 એટલે 3 ગુણ્યા 2 3 2 6 6 ગુણ્યા 2 12 6 2 12 12 q વત્તા 4 હવે આ જ વસ્તુ જે છે કે જ્યાં
અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા પાછું આનો આપણે કોમન કાઢવા માટે ભાગ પાડવાના છે તો 9q² 12q બે ને આપણે ભાગ પાડીએ ધારો કે તો 9q² હું અહીંયા નીચેની બદલે એ સાઈડમાં લખતી જાઉં છું કે 9q² 12q વત્તા અહીંયા 4 ના ભાગ પાડેલે આપણે ભાગ પાડીએ કે 3 1 હવે અહીંયાથી આપણે શું કરવાનું છે કોમન કાઢવાનું છે કોમન કાઢીએ તો કોમન કેટલા નીકળશે આમાંથી બધાયમાંથી 3 નીકળશે 3q² 3 4 12 એટલે 4q 3 1 3 1 સેમ આ જ વસ્તુ આવી ગઈ અહીંયા તો આની કિંમત આ જે છે એ મૂકવાની છે આપણે અહીંયા 3 m 1 જ્યાં શું m બરાબર શું છે 3q² 4q 1 જે કોઈ પૂર્ણાંક છે તો વિદ્યાર્થી આ જ વસ્તુ જે છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ઘન પૂર્ણાંકનો વર્ગ કરીએ તો શું થાય છે કે કોઈ પણ પૂર્ણાંક માટે m માટે 3m અથવા તો 3m + 1 અથવા તો 3m અથવા સોરી 3m અને 3m + 1 આ જ સ્વરૂપમાં હોય છે સ્વાધ્યાય 1.1 પછી આવે છે આપણો સ્વાધ્યાય 1.2 માં કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો વિદ્યાર્થી તમે અત્યાર સુધી ભાગાકારની રીતમાં યુક્લિડની ભાગ પ્રવૃત્તિ જોઈ હવે અવયવોના જ ગુણાકાર કરવાના છે પણ એક અલગનું આપણે નામ આપેલું છે જેને હું કહીએ છે અવયવ વૃક્ષની રીતે આ વસ્તુની રીતે આપણે દાખલા ગણવાના છે પહેલો દાખલો છે તમારો 140 નો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે એને અવયવ વૃક્ષની રીતે ગણવાનું છે તો 140 ને આપણે ભાગ પાડવાના છે તો વૃક્ષની રીતે એટલે આપણે એના બે ભાગ કરીએ સામાન્ય ભાષામાં તમને કહીએ કે 140 ને આપણે ભાગાકાર જ કરવાના છે પણ કઈ રીતે તો કે બે સાથે આપણે એનો ભાગ ચલાવશું 2 7 14 3 ની 2 ની ચાવી જમા લાગુ પડશે 2 7 14 એટલે 70 દુ 140 થશે તો વિદ્યાર્થી અહીંયા 2 આવશે અને અહીંયા આવશે 70 હવે પાછા આપણે 70 ના ભાગ પાડવાના છે 70 ના ભાગ કઈ રીતે પડે તો કે આપણે 2 ની ચાવી એમાંય લાગુ પડશે અહીંયા આવશે 35 દુ 70 થાય આપણે વળી પાછા આપણે કેનો ભાગ હવે 2 35 છે બરાબર તો હવે અહીંયા 2 સાથે ભાગ નહીં ચાલે કોની સાથે ભાગ ચાલશે 35 છે એટલે 5 ની ચાવી વડે ભાગ ચાલશે એટલે 5 7 35 તો હવે આપણે એનો અવયવ વૃક્ષ રીતે કરી લીધું હવે એનું આપણે ગોતવાનું છે સાદુરૂપ આપવાનું છે બરાબર ગુણાકાર સ્વરૂપે તો એમાં આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 છેલ્લે અહીંયા 1 આવશે 7 1 7 તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7 તો 2 કેટલી વાર આવ્યા છે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 તો આ એનું વ્યાપક સ્વરૂપે કહીએ કે શું કહેવાય નીચેની સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોનો અવિભાજ્ય અવયવ એટલે 2 છે 3 જે કે જેના ભાગ ન પાડી શકાય તેને અવિભાજ્ય અવયવ કહે છે એવી જ રીતના બીજો દાખલો આપણે ગણશું બીજો દાખલો છે 156 156 જે છે 156 ને એવી જ રીતે ભાગ પાડવાના છે 156 એટલે 2 વડે ભાગ ચાલશે 6 છે એટલે 2 વડે ભાગ ચાલીએ 2 7 14 અને પછી આવશે 2 8 16 એટલે 78 દુ 156 થશે વળી પાછો ઈઠે તો 78 ના ભાગ પડશે પ્રથમ 2 વડે ભાગ ચાલશે 2 3 6 1 વધશે ને 2 નો વધાર 39 સાથે ચાલશે વળી પાછા 39 ના ભાગ હવે 2 ની ચાવી નહીં લાગુ પડે ત્યાં 3 વડે ભાગ ચાલવાનું થશે કારણ કે 9 છે એટલે 3 વડે ભાગ ચલાવીએ તો 3 એકુ 3 અને 3 3 9 હવે અહીંયા મિત્રો 13 આવી ગયા છે એટલે હવે એનો ભાગ આગળ ચાલશે નહીં 13 એક 13 આવી જશે
હવે આ જ રીતના વ્યાપક સ્વરૂપ અહીંયા પણ કરવાનું છે અહીંયા જે સાઈડમાં આ રીતનું આવેલું હોય એનો આપણે ગુણાકાર કરવાનો થાય તો 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 તો 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 13 તો આ થયું એનું વ્યાપક સ્વરૂપ તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ત્રીજો જે આપણો દાખલો છે ત્રીજા દાખલાની સંખ્યા આપણને આપેલી છે 38025 અને ચોથો દાખલો જે છે આપણો 5005 આ આપણે જાતે કરી શકીએ એમ છે છતાં તમે કહેતા હોય તો આ એક દાખલો તમને ગણી દવજી 5 છે એટલે અહીંયા પહેલા આવશે 3 ની ચાવી લાગુ પડશે 3 ની ચાવી લાગુ પડે એટલે તમે 3 1 3 પછી આવશે 3 2 6 પછી એ 2 વધશે 2 એટલે 3 7 21 અને છેલ્લે આવશે 5 વળી પાછા આનો ચાવી 3 સાથે જ પડશે 3 4 12 પછી આવશે 3 2 6 અને 3 1 5 5 આવશે 425 ગુણ્યા 3 એટલે 1275 આવશે વળી પાછું 5 આવ્યો છે એટલે હવે અહીંયા કઈ ચાવી લાગુ પડશે 5 ની ચાવી લાગુ પડશે 5 ની ચાવી એટલે 5 8 40 લાગુ પડશે 5 8 40 ને 5 1 5 85 ની વાત કરીએ તો હવે 85 માં 5 એ ભાગ આલતા આપણે 17 ના ઘડિયામાં 17 5 85 તો હવે આનું વ્યાપક સ્વરૂપ આપણે ગણવાનું થાય તો શું થાય 38225 બરાબર એનું વ્યાપક સ્વરૂપમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17 છેલ્લે આપણે આ 17 ને વૃક્ષમાં લેવા તો પડશે 17 1 17 તો 3 નો વર્ગ 5 નો વર્ગ અને ગુણ્યા 17 તો વિદ્યાર્થી એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે જો તમને ગણિતની અંદર ઘડિયા ગુણાકાર ભાગાકાર નહીં આવડે તો તમને આ ચેપ્ટર છે એ સમજવું બહુ જ અઘરું છે એટલે એટલા માટે આપણે ગણિત વસ્તુ એવી છે કે જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારે એમાં તમને આગળ આગળ આવડતું જશે તો પ્રેક્ટિસ મેન મેક્સ પરફેક્ટ આ જે સૂત્ર છે એ અહીં આ વિષયમાં ખૂબ જ લાગુ પડે છે ત્યાર પછીનો ત્યારબાદ આપણો દાખલો છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસાઅ શોધો એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ શોધો અને ત્યારબાદ ગુસા ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે કેમ તે ચકાસો એટલે અહીંયા એક વસ્તુ સમજવાની કે 26 ગુણ્યા 91 એ પહેલા આપણે કરી લેવાનું અને પછી આપણે એનો લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ અથવા તો પછી કરો તો પણ ચાલે પહેલા તો અવયવની રીતે વૃક્ષ પાડ્યો અવયવ વૃક્ષની રીતે આપણે અહીંયા કરવાનું છે આગળ આપણે જોઈએ એમ તો 26 છે એટલે મિત્રો એક જ વસ્તુ 2 ની ચાવી લાગુ પડશે 13 2 26 અને 91 છે એટલે 13 7 91 હવે અહીંયા 26 ના 2 ગુણ્યા 13 અને 91 માં 7 ગુણ્યા 13 તો લસા કેટલો થાય લઘુત્તમ સામાન્ય અવયવ 26 અને 91 એમાં જો એક વસ્તુ યાદ રાખજો કે લસાઅ એટલે બધું જ લેવાનું 2 13 7 અને 2 13 અને 7 પાછો 13 આવ્યો છે રિપીટ રિપીટ નથી કરવાનું તો લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય 13 7 91 91 2 182 થશે અને ગુસાઅ શોધવાનું છે તો ગુસાઅ એટલે શું એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે બે જગ્યાએ જ્યાં કોમન હોય તેને ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે તો બે જગ્યાએ માત્ર 13 છે એ કોમન છે તો
આના લઘુત્તમ સામાન્ય અવયવ થયા આના ગુરુત્તમ સામાન્ય અવયવ થા હવે આમાં છેલ્લે તમને એમ કીધું છે કે ગુણા બંને ગુસા ગુણા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તેમ ચકાસો એટલે આપણે શું કરવાનું છે કે ગુસા અને લસા અ ગુસા કેટલો છે 13 અને લસા કેટલો છે 182 એટલે 182 ગુણા 13 તો વિદ્યાર્થી 182 ગુણા 13 કરીએ એટલે આપણે જવાબ આવશે 2366 હવે આ જે દાખલો આપણે ગણ્યો આપણો લસા અને ગુસા સાચો છે કે નહીં એ તપાસ કરવા 26 ગુણા આપણે 91 કરવાના થાય કે જેનો જવાબ આવશે 2366 જો આ જવાબ અહીંયા અને અહીંયા બે સેમ ન આવે તો સમજવું કે આપણો અહીંયા ક્યાંક ભૂલ છે પાછો એક દાખલો હજી એક આવો રિપીટ કરીએ આપણે એટલે તમને આઈડિયા આવી જાય દાખલો છે 510 અને 92 510 ના ભાગ પાડીએ બે ની ચાવી લાગુ પડશે 255 વળી પાછા 255 માં 3 ની ચાવી લાગુ પડશે 3 8 24 3 5 15 પછી અહીંયા વળી પાછી 5 ની ચાવી લાગુ પડશે 17 5 85 17 5 85 બાણું ના ભાગ પાડીએ આપણે તો 92 એટલે 2 ની ચાવી લાગુ પડશે 2 4 8 2 5 2 6 12 46 2 92 46 છે એટલે 2 જ લાગુ પડશે 2 ની ચાવી 23 2 46 23 જોડ રંગસૂત્રો 23 2 46 બરાબર આપણે વિજ્ઞાનમાં ભણીએ છીએ તો હવે અહીંયા 23 હવે આનો આપણે પેલા તો લસાઅ શોધીએ લસાઅ એટલે શું લસાઅ એટલે બધી જ વસ્તુનો ગુણાકાર કરવાનો થાય છે તો અહીંયા 2 અહીંયા 2 છે 23 5 7 ને 13 આટલી વસ્તુ આવશે એટલે લસાઅમાં કેટલું આવશે અહીંયા 2 છે 2 અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયા 3 નથી 3 અહીંયા 5 છે અહીંયા 5 નથી અહીંયા 17 છે અહીંયા 17 નથી ગુણ્યા 23 તો વિદ્યાર્થી 2 ગુણ્યા 3 3 2 6 6 5 30 30 30 ગુણ્યા 17 ગુણ્યા 23 અને ગુસા શોધી આપણે ભેગો સાથે સાથે ગુસા બરાબર એટલે શું કે બે જગ્યાએ હોય એને જ આપણે ગુસા કહીએ છીએ તો બે અહીંયા છે અહીંયા છે 2 ગુણ્યા 2 બે સિવાય નહીં આવે સોરી અહીંયા 2 અહીંયા 2 એક જ વસ્તુ આવશે અહીંયા 3 નથી 5 નથી 17 નથી 23 નથી એટલે માત્ર 2 જ એનો ગુસા કેટલો થશે 2 તો હવે પહેલા તો આપણે આનો લસાઅનો ગુણાકાર કરીએ ગુણાકાર કરતા આનો જવાબ આવે છે 23460 23460 હવે આમાં તમને કીધું છે કે લસાઅ ગુણ્યા ગુસાઅ તો લસાઅ એટલે 23460 ગુણ્યા 2 કરતા આ જ વસ્તુ સેમ આપણે કરવાની છે લસાઅ ગુણ્યા ગુસાઅ એટલે 23460 ગુણ્યા 2 જેનો જવાબ આવે છે 46920 હવે આ દાખલામાં આપણો લસાઅ અને ગુસાઅ પરફેક્ટ જ છે એ જોવા માટે 510 ગુણ્યા 92 કરશો એટલે 46920 જ આવશે તો વિદ્યાર્થી આ થયું આપણે પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધવાના છેલ્લો ત્રીજો દાખલો છે એ તમારી જાતે તમારે કરવાનો છે 336 ગુણ્યા 636 અને 54